23 વર્ષની ઉંમરે જે માણસ આ લફડામાં ચડી ગયો હોય, ક્યાંથી કરવી? એની ભૂલ નથી, એને મળેલા સર્કલની ભૂલ છે. સગા બાપને મળવું હોય તો આ છોકરો કે ઇન્ટરવ્યુ માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. બાપને મળવા કિત્તે બજે મિલેંગે? રાત કો 12 બજે. એક બાપ દીકરાને સમય ના આપી શકે. કાલે બહુ સરસ ડાયલોગ હતો, સમય આપીને જો તમે સંબંધને સાચવી નહીં લ્યો તો બોલો ત્યારે તમારી પાસે સંબંધ જ નહીં રહ્યો. પાછલી ઉંમરમાં તમારી પાસે સમય હશે, સંબંધ નહીં. આગલી ઉંમરમાં સમય નથી તો કાઢીને પણ તમે સમય આપો, તમારા સંતાનોને સાચવી. પ્રભાશંકર પટણીએ કહી દીધું, છોડ દો. છોડી દીધું, બોલો, પગમાં પડી ગયો. બાપ માફ કરો, જિંદગીમાં બીજી વાર ભૂલ નહીં કરું. અને જુઓ પ્રભાશંકરનો જવાબ, દીકરા ભૂલ તારી નથી મારી છે. તું એ સંસાર લઈને બેઠો છે, તને કઈક તકલીફ આવી હશે. હકીકતમાં મારે તારું ધ્યાન રાખવું જોઈએ, મેં ન રાખ્યું માટે તારે આ રસ્તે આ રવાડે ચલો. આ જ્ઞાન પ્રકાશ, દરેકને પ્રકાશ આપે. આ જ્ઞાન છે પુણ્યને પાપ ધર્મને અધર્મને સમજાવે, એટલે વીરતીના માર્ગે. છેલ્લે બધા ગયા ને વીરતીના માર્ગે ગયા. અને આ જ્ઞાન છે એ આવી જાય પછી બસ આનંદ આનંદ. મૈણાની પાસે આવું જ્ઞાન હતું અને શ્રીપાલની પાસે પણ હતું. આટલી પત્નીઓ, આટલી સંપત્તિઓ, આટલી રિદ્ધિ સિદ્ધિ, શ્રીપાળ એમાં લલચાઈ ગયો? ના, બધીને મૂકી મૂકીને એ તો નીકળી જાય. ક્યાં પહોંચી ગયા? દલપત્તન. કોની પાસે? શૃંગાર મંજરી. કેટલા નંબરની છે? 7. આજે દિવસ કેટલામો?